વડોદરાથી મહત્વના સમાચાર મળ્યા છે. સાંડેસરા બંધુઓને દિલ્હી અદાલતે ભાગેડુ જાહેર કર્યા છે. વિવિધ બેંકોમાંથી 8100 કરોડ લઈને બેંકો સાથે છેતરપિંડી કરી હતી, જ્યારે અદાલતના આ નિર્ણય બાદ હવે તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી સરળ બનશે. જ્યારે સાંડેસરા બંધુઓની સ્ટર્લિંગ બાયોટેક કંપનીએ ફેક્રો પાસેથી 14500 કરોડની ઠગાઈ કરી હતી, ત્યારે સીબીઆઈએ હવે વધુ તપાસ હાથ ધરી છે.